બીજી બાજુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તેવી ભાવના સાથે વોર્ડ નંબર 15માં યુવાનો દ્વારા ગાયત્રી યજ્ઞ સાથે રણુ તુલજા ભવાનીની પગયાત્રા પગપાળા યાત્રા શરૂ કરાઈ છે. વડોદરાથી ચૂંટણી લડી રહેલા નરેન્દ્ર મોદીની જીત માટે સૌ કોઈ આશાવાદી છે. જો કે મુખ્યમંત્રી મોદી પ્રધાનમંત્રી બને તે માટે આજે વોર્ડ નંબર 15માં મુજમહુડા જોગણી માતા મંદિરે યુવા કાર્યકર રાજુ ઠક્કર આગેવાનીમાં યુવાનો દ્વારા ગાયત્રી યજ્ઞ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો સાથે શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર, પૂર્વ ડેપ્યુટી મેયર અરવિંદ પટેલ સહિત અગ્રણીઓ જોડાયા હતા. મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બને તે માટે યુવાનો પાદરાના પ્રસિદ્ધ રણુ મુકામે પગપાળા યાત્રા માટે રવાના થયા હતા. યુવાનોએ મોદી ફોર પીએમના નારા સાથે પગપાળા યાત્રા શરૂ કરી છે. ભાજપ સરકાર આવે, અત્યારે સમય એટલો બધો પલટો મારી રહ્યો છે અને ના થવાનું થઈ રહ્યું છે, અને સરકાર બદલવાની ખરેખર જરૂર છે. એટલે પીએમની સીટ પર નરેન્દ્રભાઈ આવે એવું અમે ઈચ્છીએ છીએ. મતદાર ભાઈઓની ફરજ બને છે કે તેઓને અમે વધારેમાં વધારે જંગી બહુમતીથી જીતાડીએ, અને આજનો કાર્યક્રમ અમે ગાયત્રી પરિવારના બહેનો સાથે લઈ અને ગાયત્રી યજ્ઞ કરી રહ્યા છીએ. ગાયત્રી યજ્ઞ બાદ અમે અહીંયાથી 20 કિલોમીટર દૂર પાદરાની પાસે રણુ ગામ છે, તુળજા ભવાની માતાનું જે સ્થાનક છે, ત્યાં જઈને આશીર્વાદ લેવાના છે. માતાજીને શુભકામના, અમે એમને આશીર્વાદ લઈ અને મોદીજીને શુભકામના પાઠવીએ છીએ કે આ ભવિષ્યના પીએમ બનો અને ગુજરાતને જે રીતે વિકાસશીલ કર્યું છે તે દેશને પણ વિકાસશીલ બનાવો. આ સમયે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આતંકી હુમલાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પોલીસે કરેલા ખુલાસા બાદ ભરત ડાંગરે મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાની માંગ ઉચ્ચારી હતી. ભાઈએ ગુજરાતના લોકો માટે જે કાર્ય કર્યા છે એને કારણે આમ લોકોના મનમાં નરેન્દ્રભાઈ માટે જે પ્રેમ છે એ પ્રેમ જ દર્શાવે છે કે લોકો સ્વયંભૂ એમના માટે, એમના વિજય થવા માટે, એમના દીર્ઘાયુ માટે આ પ્રકારના હવન કરે, મહાઆરતી કરે, અને નરેન્દ્રભાઈ માટે લોકો પોતે સ્વયંભૂ ચાલીને 20-20 કિલોમીટર સુધી જાય, માતાજીની આરાધના કરે અને માતાજીને પ્રાર્થના અને વિનંતી કરે કે માતાજી અમને એવા આશીર્વાદ આપો કે આગામી દિવસોમાં નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી બને અને વડોદરામાં સૌથી લીડથી જીતે. મને લાગે છે કે આ જ દર્શાવે છે કે લોકો નરેન્દ્રભાઈ પર કેટલો મોટો પ્રેમ છે. સ્વાભાવિક રીતે કોઈ વ્યક્તિ રાષ્ટ્ર માટે, દેશ માટે સારું કરતો હોય ત્યારે દેશ વિરોધી તત્વોને એ આંખમાં કણાની માફક ખૂંચતો હોય છે. એવા સમયે આતંકવાદી કૃત્ય કરનાર આતંકવાદીઓ દ્વારા નરેન્દ્રભાઈ ઉપર હુમલો કરવાની જે પ્રયાસ થઈ રહ્યો છે, મને લાગે છે કે આગામી દિવસોમાં લોકો આનો જવાબ રાષ્ટ્રવિરોધી કૃત્ય કરનારા લોકોને આપશે, વધુમાં વધુ મતદાન કરીને આપશે, અને સિક્યુરિટી ફોર્સ પોતે પણ એલર્ટ થઈને રાષ્ટ્રના વિકાસ પુરુષની રક્ષા કરશે.